कोरोना केस दिवसे ने दिवसे वधी रहा छे तेवामां सरकारे 108 सिवाय दर्दीओने होस्पिटलमां एडमिट न करवानो निर्णय करेलो छे, जेना कारणे अनेक दर्दीओ परेशान छे। आ बाबतने तबीबोए पण वखोड़ी छे। दर्दीओने एम्ब्युलेंसनी लांबी कतारोनो सामनो करवो पड़ी रह्यो छे। आ उपरांत दर्दीओने 4-6 कलाक सुधी 108ની राह जोवानो वारो आवे छे। तेवामां सरकार आ मामले कोई चोक्कस योग्य निर्णय ले તેવું તજજ્ઞો ઈચ્છી રહ્યા છે। તબીબો પણ માની રહ્યા છે કે આ સંકલનનો અભાવ છે। નોંધપાત્ર કેસ કોરોનાના વધી રહ્યા છે, મૃત્યુ આંક વધી રહ્યો છે, ત્યારે આખરે કોરોનાની આ સુનામી પર કેવી રીતે કાબુ મેળવવો? આપણી સાથે જાણીતા ડોક્ટર વસંત પટેલ છે, તેમની સાથે વાત કરીશું। વસંતભાઈ, કેવી રીતે હવે આ જે સુનામી છે તેના પર રોક લાગી શકે? નંબર 1 ઇમિડિયેટ એક્શન લોકડાઉન। નંબર 2 કે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત જે વર્તાઈ રહી છે અને રેમડેસિવિરની, એનું કરેક્શન કરવું જોઈએ। નાના સેન્ટરોમાં ગામડાઓ સુધી હવે કોરોના ફેલાઈ ગયો છે, ત્યાં ઘણા બધા જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટિંગની લેબોરેટરી નથી, તો એની સુવિધા તાત્કાલિક ધોરણે ઊભી કરવી જોઈએ। અને સાથે સાથે જે વેન્ટિલેટર બેડ પણ ખૂટી રહ્યા છે, અને આઇસોલેશન જે પહેલી જ્યારે આપણી જે આવી સુનામી કે જે બી કોરોનાનું, ત્યારે આપણી પાસે ઘણી બધી સમરસ હોસ્ટેલો અને ઘણી બધી હોટલોમાં આપણે આઇસોલેશન શરૂ કરેલા, તો એ પણ શરૂ કરવા ખૂબ જરૂરી છે। કારણ કે હવે કોરોના એક પરિવારમાં આવે તો બધાને લાગી જાય છે, અને ઓક્સિજનનું લેવલ ખૂબ ઝડપથી ઘટી જાય છે, ત્યારે આપણી પાસે ઓક્સિજનના બાટલા પણ ઓછા છે। હવે બાટલાની વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે, એની સામે હવે આપણે જે ઉપર લગાવવાના રેગ્યુલેટર નથી, એટલે ચોક્કસથી આ બધું એક વોર, કોરોના એક વોર તરીકે આપણે જાહેર કરી અને વોરની જેમ જ એને લડવું પડશે। જરૂર હોય તો આર્મી અને આર્મ ફોર્સની પણ, જે ડોક્ટર વિંગ્સ છે રિટાયર્ડ ઓફિસર્સની, એનો પણ આપણે આમાં સહયોગ લઈ શકીએ છીએ, અને ખૂબ ત્વરિત નિર્ણય, ત્વરિત પગલા, ત્વરિત એક્શન, આ બધું ખૂબ જ જરૂરી છે પ્રજા ગુજરાતની જો બચાવવી હોય તો। જોઈએ તો 108ની લાંબી કતારો એમ્બ્યુલન્સની લાગતી હોય છે, સબવાહિનીની પણ લાગે છે, સંકલનનો અભાવ લાગી રહ્યો છે, કેવી રીતે આ સુધારી શકાય? ચોક્કસથી જિજ્ઞેશભાઈ, સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે। આપણે એક સેન્ટ્રલાઇઝ રિયલ ટાઈમ સોફ્ટવેરનો ઉપયોગ કરી, ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવી વ્યવસ્થા બનાવવી જોઈએ કે પબ્લિકને પોતે જોઈ શકે કે ક્યાંય હોસ્પિટલમાં બેડ અવેલેબલ છે, અને 108 જ્યારે આવે ત્યારે એને પણ ખબર હોય કે કઈ જગ્યાએ લઈ જવાનું। અત્યારે તો શું થાય છે કે 108 એકથી બીજીથી ત્રીજી એમ કરતાં 5-5 હોસ્પિટલ પર ફરે, ત્યાં સુધી દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જાય, દર્દી સિરિયસ થઈ જાય અને કદાચ એમ્બ્યુલન્સમાં એનું મૃત્યુ થઈ જાય, અથવા પછી એને હોસ્પિટલમાં લઈ જાય ત્યારે ખૂબ ક્રિટિકલ પોઝિશનમાં આવી જાય। એના બદલે જો રિયલ ટાઈમ સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપણે એ વ્યવસ્થા ઊભી કરીએ કે ભાઈ કઈ જે હોસ્પિટલમાં બેડ અવેલેબલ છે તો 108 એને ત્યાં જ લઈ જાય અને તાત્કાલિક સારવાર મળે। આપણે ત્રિફાગ કયો જંગ લડવો પડે એવી હાલત છે। પબ્લિક લોકડાઉન પાડવે, સરકાર એનાથી બધી જેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ત્રુટીઓ રહી ગઈ છે એને સુધારે, અને વેક્સિનેશનની ઝડપ એકદમ તાત્કાલિક રીતે યુદ્ધના ધોરણે કરવામાં આવે, કારણ કે વેક્સિન એક એવો વસ્તુ શસ્ત્ર છે કે જેનાથી આપણને કોરોનાના સંક્રમણને આપણે ખાળી શકીશું। ટૂંકમાં કહીએ તો જે પ્રકારે સંકલન છે તે સંકલન મજબૂત બનાવવાની જરૂરિયાત છે, સંકલનમાં કેટલેક અંશે જે પણ નાની મોટી ત્રુટી રહી ગઈ છે તેને વહેલી તકે સુધારવામાં આવે તો કદાચ દર્દીઓના જીવને વહેલીસર બચાવી શકાય, તે પ્રકારનું હાલના તબક્કે તજજ્ઞો માની રહ્યા છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિજ્ઞેશ પટેલ, TV9।